શ્રીવલ્લભાધીશ કી જય. આજે આપણે ખૂબ જ સરળ અને સુંદર ઠાકોરજીના ગાદી માલાજી સિદ્ધ કરીશું. એ માટે મેં ગ્રીન, ઓરેન્જ, રેડ અને ગોલ્ડ 2 mmની સાઇઝના સીડ બીડ્સ અને 3 mmની સાઇઝના ગોલ્ડ બીડ લીધા છે. સૌ પહેલાં 6 ગોલ્ડ મોતી લેવાના છે 2 mmની સાઇઝના અને ગાંઠ મારી લેવાની. હવે 3 mmનું ગોલ્ડ મોતી લેવાનું છે, 5 રેડ, 1 2 mmનું ગોલ્ડ, 4 રેડ, 1 3 mmનું ગોલ્ડ, 2 રેડ, 1 2 mmનું ગોલ્ડ, 3 ગ્રીન, 1 3 mmનું ગોલ્ડ અને ફરીથી 3 ગ્રીન. એ પ્રમાણે મોતી લેવાના છે. 5, 4 અને 2 એ પ્રમાણે યાદ રાખવાનું. ત્યારબાદ 3 ગ્રીનની ઉપર જે 2 mmનું ગોલ્ડ લીધું હતું એમાંથી નીકળી જવાનું છે. એટલે આ પ્રમાણે ડિઝાઇન તૈયાર થશે. હવે જે પ્રમાણે 2, 4 અને 5નો લાલનો ક્રમ આપણે રાખેલો એ જ ક્રમ પ્રમાણે મોતી ફરી લેવાના. સામેની લાઇનમાં જોઈ લેવાનું, એ પ્રમાણેનો જ ક્રમ બીજી લાઇનમાં ફોલો કરવાનો. અને ગોલ્ડ મોતી પણ 2 અને 3 mmની સાઇઝના જે સામેની લાઇનમાં આવતા હોય એ પ્રમાણે જ લેવાના. અને પહેલી લાઇનના સૌથી ઉપરના 3 mmની સાઇઝના ગોલ્ડ મોતીમાંથી 100 ઉપરથી નીચેની તરફ પાસ કરવાની. બે ઓરેન્જ, 1 2 mmનું ગોલ્ડ, 3 ઓરેન્જ, 1 3 mmનું ગોલ્ડ અને ફરીથી 3 ઓરેન્જ. એ પ્રમાણે મોતી લેવાના. બે ઓરેન્જની નીચેનું જે 2 mm ગોલ્ડ મોતી છે એમાંથી 100 નીચેથી ઉપરની તરફ લઈ જવાની છે. ત્યારબાદ 2 ઓરેન્જ મોતી લઈને રેડની ઉપરના 3 mmના ગોલ્ડ મોતીમાંથી નીકળી જવાનું છે. આ પ્રમાણે એક ડિઝાઇન કમ્પ્લીટ થઈ. હવે તમને જે રીતના કલર એડજસ્ટ કરવા હોય એ પ્રમાણે લેવાના અને આ જ મેથડ ફોલો કરવાની છે. મેં જ્યાં રેડ લીધા છે ત્યાં હવે હું ગ્રીન અને ગ્રીન લીધા છે ત્યાં રેડ લઈશ અને ઓરેન્જ કોમન રહેશે. હવે 3 2 mmના ગોલ્ડ, 1 3 mmનું ગોલ્ડ અને 5 ગ્રીન મોતી લેવાના છે, કેમ કે બીજો ક્રમ મેં ગ્રીન રાખ્યો છે. પાંચ રેડની નીચેના 2 mmના ગોલ્ડ મોતીમાંથી આ ગ્રીન મોતીને પાસ કરી લેવાના.
હવે ચાર ગ્રીન એક 3 mm ગોલ્ડ, 2 ગ્રીન એક 2 mm ગોલ્ડ અને 3 રેડ અને 3 mmનું ગોલ્ડ અને ફરીથી 3 રેડ એ પ્રમાણે લેવાના છે. આપણે જ્યાં રેડ લીધા હતા ત્યાં ગ્રીન લઈએ છીએ. બાકી મોતીનો ક્રમ સેમ જ રહેશે. હવે રેડની ઉપરના 2 mmના ગોલ્ડ મોતીમાંથી સોયને નીચેથી ઉપરની તરફ લઈ જવાની. હવે 2, 4 અને 5 ગ્રીન મોતીનો ક્રમ લેવાનો છે સેમ જ રીતે. ત્રણ 2 mmના ગોલ્ડ મોતી લઈને ગ્રીનની ઉપરના 3 mmના ગોલ્ડ મોતીમાંથી પાસ કરવાની સોય નીચે તરફ. અને સેમ જ રીતે ઓરેન્જ મોતી લઈને વચમાં સ્ક્વેર બનાવવાનું છે. ઓરેન્જ 1, 2 mm ગોલ્ડ, 3 ઓરેન્જ, 1, 3 mm ગોલ્ડ અને 3 ઓરેન્જ લેવાના. અને 2 ઓરેન્જની નીચેના 2 mmના ગોલ્ડમાંથી સોય પાસ કરવાની. એ ઓરેન્જ મોતી લેવાના અને ગ્રીનની ઉપરના ગોલ્ડમાંથી સોય પાસ કરવાની. હવે આ જ પ્રમાણે તમને મેથડ ફોલો કરવાની છે અને જેટલી જોઈતી હોય એટલી લેન્થ કરવાની. રેડ હોય ત્યાં ગ્રીન લેવાના, ગ્રીન હોય ત્યાં રેડ લેવાના અને ઓરેન્જ સેમ જ રહેશે.